જેના ઉમટે છે રંગ જેના ફટકે છે રંગ એનું તો નામ અમે પાડ્યું સંબંધ કવિ શ્રી સુરેશ દલાલની આ પંક્તિ સંબંધનું આખું શાસ્ત્ર ખોલી આપે છે આપણે પ્રચલિત રીતે સંબંધના બે પ્રકારો પાડીએ છીએ લોહીના સંબંધ અને લાગણીના સંબંધ જન્મ સાથે જે આપોઆપ મળ્યા એ લોહીના સંબંધ તમે સમજ કે અસમજથી જે અનુભવ્યા લાગણીના રોડમેપ દોરી શકાય જેનો આંબો ચિતરી શકાય જેને કોઈ નામ આપી કરી શકાય તે બધા સંબંધ નાળ જોડે જોડાયેલા આવા સંબંધો સમાજને સારું લગાડવા ટકાવવા પડે પણ લાગણીના સંબંધોમાં નામ નહીં સમજૂતી નહીં નકશો નહીં લેબલ નહીં કહોને કશું જ નહીં પરંતુ નાતો શ્વાસે શ્વાસનો તંતુ અતૂટ સેતુ જાણ સેતુબંધ સમો આપણે ગુજરાતીમાં સગા વાલા એમ એકસાથે બોલવા ટેવાયા છીએ સગા હોય તે લોહીના સંબંધી અને વાલા હોય તે લાગણીના સંબંધી કમનસીબે સગા હોય તે વાલા હોય જ એવું બનતું નથી પ્રશ્ન થાય જે કૃષ્ણમૂર્તિને સંબંધોમાં સૌજન્યનું ફૂલ ખીલવવું કેમ જરા વિગતે જાણીએ આપણા સંબંધો સામાન્ય રીતે ત્રણ અવસ્થામાં હોય છે એક અત્યંત ઘનિષ્ઠ બે ઉપરછલ્લા અને ત્રણ રોજિંદા સામાન્ય વ્યવહાર પૂરતા આપણે યાદ રાખવા જેવું છે કે મનુષ્યના બીજા મનુષ્ય સાથેના સંબંધો જીવનમાં અત્યંત મહત્વ ધરાવતી બાબતોમાંના એક છે જો આપણામાંથી ઘણા ખરા આ સંબંધો વિશે ગંભીર હોતા નથી કેમ આમ હશે કારણ એક માત્ર પ્રથમ તો આપણે આપણી પોતાની બાબતમાં જ સચિંત હોઈએ છીએ બીજાની ચિંતા તો આપણે ત્રણ સંજોગોમાં જ કરીએ છીએ અનુકૂળતા હોય તો આપણી જરૂરિયાત સંતોષાતી હોય તો અને ઇન્દ્રિયોની પરિતૃપ્તિ થતી હોય તો આપણે બીજા આગળ આપણી જાતને ભાગ્યે જ ખુલ્લી કરતા હોઈએ છીએ કારણ કે આપણે ખુદ આપણી જાત પ્રત્યે પણ પૂરા સભાન હોતા નથી આપણે આપણી પાસે નથી ખુલતા તો બીજા પાસે ક્યાંથી ખુલી શકીએ અને જે ખુલે નહીં તે વળી ખીલે ક્યાંથી ખુલવું એ ખીલવાની પૂર્વ શરત છે માલિકીનો આગ્રહ ન હોય પ્રભુત્વ પામવાની અપેક્ષા ન હોય અને આધીનતા સેવવાનો ભાવ ન હોય તો જ ખુલી શકાય આટલી ફિલસુફી પછી સંબંધમાં સૌજન્યના ફૂલને ખીલતું માણવું છે તો ચાલો યાદ કરીએ એક પ્રેમ કહાની દુનિયાને ઘેલી કરી દેનાર એક ફિલસુફને પોતાની નાની સાથે લાગણીના સંબંધ નાનપણમાં આ વ્યક્તિમાં રહેલ ચૈતન્યનો સ્પાર્ક નાની ભાળી ગયેલી માએ એને બગાડવામાં કંઈ બાકી ન રાખ્યું એ ફિલસુફે ઘર છોડ્યું ત્યારે નાનીએ કહેલું તારે ફિલોસોફી ભણવી છે ને તું જા અને જે કરવું હોય તે કર તારો બાપ ભલે તને પૈસા ન આપે પણ હું મારું બધું જ વેચીને તારી ઈચ્છા પૂરી કરીશ હું જીવું છું ત્યાં સુધી ચોક્કસ હું તને પૂછીશ નહીં કે તું ક્યાં જવા માગે છે અને શું કરવા માગે છે સામે નાનીને વચન મળ્યું કે હું તમારા અંતિમ સંસ્કાર વખતે જરૂર આવીશ ખરેખરે આવ્યા એની નાની જે મહિને મૃત્યુ પામી એ મહિને પણ તેને પૈસા મોકલી ચૂકી હતી અને મૃત્યુ થયું એ દિવસે સવારે પોતાના ખાતાની છેલ્લી રકમ પણ ચેકમાં લખી અને સહી કરી ચૂકી હતી નાની માના મૃતદેહને અગ્નિ આપતા એ મહાન ફિલસુફ બોલ્યા કે મારા જીવનનું સૌથી કપરું કાર્ય કરી રહ્યો છું મને લાગે છે કે કોઈ લીલોનારડો કે વાન ગોંગરા ચિત્રોને હું આગ લગાડી રહ્યો છું જીવનભર સંબંધોના સૌજન્યને સાવનોખી રીતે ખીલવવા મથેલ એ ફિલસુફ એટલે આચાર્ય રજનીશ જે પછીથી ઓશોના નામથી ઓળખાયા સૌજન્ય અને સૌજન્યનું ફૂલ આનાથી વિશેષ ક્યાં ખીલે सहारा